Okay. મિત્રો ગુજરાતી ભાષા સાહિત્યના આ અદ્યતન વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કલાની વિભાવના તેની અનિવાર્યતા કળાનો જીવન સાથેનો અનુબંધ કલાકૃતિનું અસ્તિત્વ કળા પ્રકારો તેની ઉચ્ચાવચ્છતા અને અંતે કલાનુભવ એમ કુલ છ મુદ્દાની ચર્ચા કરવાના છીએ પ્રથમ પાંચ મુદ્દા શાસ્ત્રી ચર્ચાના રહેશે અને છેલ્લો મુદ્દો કલાનુભવ એમાં કલાનુભવની ક્ષણો કેવું નિરતિશય આનંદ પ્રગટાવનારી બની રહે છે તેની પ્રતિતિ કરીશું વક્તા પ્રાધ્યાપક નિસર્ગ આહિર હું પ્રાધ્યાપક સમીર ભટ્ટ અને આપ સૌ તો મિત્રો આરંભીય સફર કલાની અનિવાર્યતા કલાની વિભાવનાથી લઈ અને છે કલાનુભવ સુધીની સૌથી પહેલા તો સુંદરમનું એક કાવ્ય એનો કંઈક આરંભ આ રીતે છે કે માણસની પાસે શબ્દ રહેવા દો પણ એનું કાવ્ય એની પાસેથી હટાવી લો પછી તો સુંદરમ યાદી આપે છે કે શું રહેવા દો અને શું હટાવી લો અને છેલ્લે એમ કહે છે કે કલ્પના કરો કે એ જીવન કેવું હશે માનવ માત્રની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી થઈ જાય અથવા તો એ પૂરી થતી હોય ત્યારે પણ એની ભીતર એક તરસ હોય છે શેની છે એ તરસ આપણે ઉદાહરણથી વાત સમજીએ તો કામ કરતા કરતા કશું ગણગણી બેસે છે માણસ શ્રમજીવી વર્ગ પણ ખેતરમાં કામ કરતો મજૂર પણ પોતાના લોકગીતો ગાય છે મકાન બનાવતો કડીઓ કે રોડ રસ્તા બનાવતા મજૂરો પણ પોતાના લોકગીતો ગાતા રહે છે ઘરમાં કામ કરતી ગૃહિણીઓ ગીતો ગાય છે કામ કરતા કરતા પ્રિયકાંત જુદી રીતે સમજીએ તો કોઈ એવો માણસ હશે કે જેની સાથે ગીત ચિત્ર કે કોઈ સ્થાપત્ય ન જોડાયેલું હોય ગીત ન ગમતું હોય એવું કોઈ હશે સ્થાપત્ય કોઈ કોઈ સારું ચિત્ર જોયા પછી આપણે વાહ બોલ્યા વિના રહી શકીએ છીએ આ બહુ સાદી વાત થઈ પણ આ છે કે કલા વિના આપણને ચાલતું નથી કશી ઉપલબ્ધિ નથી નિર્તુક બાબત છે પણ એક તરસ છે શેની તરસ છે પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ ગયા પછી એનું મન માણસ માત્રનું મન કશું ઝંખે છે અને એ ઝંખના છે સચ્ચિદાનંદની ચિત્તના સાચા આનંદની હવે આ આનંદ ક્યાંથી મળે જીવન સાર્થક કઈ રીતે બને વ્યવહારનું જીવન તો એક ધારા એક ધારી ગતિમાં જતું હોય એ એક ધારી ગતિએ જતું યાંત્રિક જીવન ત્યાંથી સાર્થકતા તરફની યાત્રા એટલે કલા અને એટલે જ આપણે આપણે કામ કરતા કરતા કશું ગણગણી બેસીએ છીએ તો કલાના સર્જન અને કલાના ભાવનમાં સૌથી મહત્વની વાત સર્જકતાથી ભરી સાર્થક એવી ક્ષણોની રચના કરવાની છે માણસની અનિવાર્યતા એ છે કે કશુંક આકારિત કરે કશુંક સર્જે સૌંદર્યને પામે સૌંદર્ય એક વિશાળ અર્થમાં સૌંદર્યને પામવાની જે તરસ છે એ જીવનને સાર્થક બનાવે છે તો નિસર્ગભાઈ આ સચ્ચિદાનંદ ચિત્તનો સાચો આનંદ પામવાની ઝંખના કલાના અનિવાર્ય એવા પ્રદેશમાં આપણને લઈ જાય છે સાચું ને સમીરભાઈ સાચી વાત છે માણસનો મૂળ સ્વભાવ આનંદ પ્રાપ્તિનો છે અને આનંદ પ્રાપ્તિમાં સૌંદર્ય એક બહુ ભાગ ભજવે છે છે તમે વાત તો સત્યમ શિવમ અને સુંદરમ આ જે જે ત્રણ મુદ્દા એ માણસના જીવનને અદભુત બનાવે છે અથવા માણસને બીજા પ્રાણીઓથી અલગ પડે છે અંગ્રેજીમાં એક કહેવાય છે કે ફૂડ ફિયર એન્ડ સેક્સ આ કોમન ટુ મેન એન્ડ એનિમલ વોટ ડિફરન્સ બિટવીન મેન એન્ડ એનિમલ માણસ અને પશુ વચ્ચેનો તફાવત કયો છે તો આ સત્યમ શિવમ અને સુંદરમની ખોજ એ માણસને બીજા પ્રાણીથી જુદું પાડે છે એટલે આપણે શરૂઆતમાં જે સ્લાઇડ જોઈએ બિલકુલ ખાલી એવું ફલક છે અને ચિત્રકાર એ ડિજિટલ પેઇન્ટિંગ છે પણ ચિત્રકાર એ પોતાના બ્રશ વડે કે અહીંયા માઉસ વડે આખું જે ચિત્ર બનાવે છે તો એ કશું નથી અને એ કશક નિર્મિત આ આ નિર્મિત એ બહુ મોટો શબ્દ છે માણસ મૂળમાં જેમ આનંદ પ્રાપ્તિ માટે ઝંખે છે એમ કશુંક સર્જવા માટે પણ એ ઝંખે છે એ હંમેશા અભિવ્યક્તિશીલ છે કઈને કંઈ રજૂ કરવું છે પોતાને જીવન રાગ અને દ્વેષ એટલે ગમવા અને અણગમથી ભરેલું છે એ જીવન પણ સતત વ્યક્ત કરતો રહે છે એ કંઈ મોંઘો રહી શકતો નથી ખરાબ અનુભવ થયો તેને વ્યક્ત કરવા માંગે સારો અનુભવ થયો તો એને વ્યક્ત કરવા માગે છે બીજો માણસનો સ્વભાવ તે કલ્પનાશીલનો છે એ હંમેશા કંઈક કંઈક કલ્પના કરતો રહેતો હોય છે અને ચોથો માણસનો જે સ્વભાવ જે છે તે આ કલ્પના દ્વારા પોતાના સૌંદર્યની વાચા આપી એટલા માટે ગીત સંગીત નૃત્ય આ બધું જ એના જીવનથી વણાયેલું છે એટલે આ સત્યમ શિવમ અને સુંદરમની સૃષ્ટિ છે એમાં સુંદરમ એટલે સૌંદર્ય અને સૌંદર્ય માણસને આનંદ આપે છે અને એ માટે એક કલા અને એક ઉત્પત્તિ થઈ છે અને માણસને કલાની સાધના કરી છે સમીરભાઈ યસ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જરા જુદી રીતે કહીએ તો ઝડપે સલાહ ગોઠવાયેલા પથ્થરો વચ્ચેથી ફૂટતી સરવાણી એટલે કલા કલા બરાબર છે જીવન એક એક ગોઠવણીમાં આપણે જીવતા હોઈએ બરાબર છે ત્યાંથી કશુંક

હજી જરા જુદી રીતે સમજીએ તો આ ટેબલ છે અને આ તાજમહેલ છે તો ટેબલ અને તાજમહેલ બંને કૃતિ તો છે પણ ટેબલ કેવળ કૃતિ છે અને તાજમહેલ કલાકૃતિ છે તો આ કલાકૃતિ જયારે આપણે કહીએ છીએ કોઈ કૃતિને ત્યારે એ એ મૂલ્ય વાચક બાબત બની રહે છે બરાબર એટલે કલાકૃતિમાં સૌથી મહત્વનો શબ્દ કૃતિ અને કલાકૃતિમાં કળા છે તો આ કલા એટલે શું એની વિભાવના તરફ જઈએ એની ઉત્પત્તિના કારણો આપણે જોયા હવે એની વ્યાખ્યા તરફ જઈએ કે આ કલાની વ્યાખ્યા શું છે સ્ક્રીન સ્ક્રીન જે શકો છો રામનારાયણ પાઠક ની આ એક કલા વિશેની કે કલા એટલે કલા વિધાયકના ના રૂદગત ભાવને અમુક બાહેન્દ્રિય ગ્રાહ્ય ઉત્પાદ ઉપાદનમાં વ્યક્ત કરવો તે ભાવનું બાહ્યન્દ્રીય ગ્રાહ્ય પ્રગટ સ્વરૂપ એ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એ જ ભાવ તે જોનાર કે સાંભળનારમાં માં સંક્રાંત કરી શકે આ કલાની વ્યાખ્યા રામનાયણ પાઠક આપે છે અને એમાં એ બિલકુલ સ્પષ્ટ કહે છે કે કલાની આખી જે પ્રક્રિયા છે એ ત્રણ કેન્દ્ર પર રહેલી છે એક સર્જક છે બીજી કલાકૃતિ છે અને ત્રીજું તે ભાવક છે તો સર્જક કલાકૃતિ અને ભાવક એ એ દ્વારા આખી કલાની પ્રક્રિયા સર્જન પ્રક્રિયા પૂર્ણ થાય છે તો કલા નિર્મિતિમાં સર્જક એ બહુ મોટો ભાગ ભજવે છે સર્જક એ વિશિષ્ટ પ્રતિભા ધરાવતો હોવો જોઈએ એ ઉપરાંત એની કલા નિર્મિતિ માટેની કેટલી જે ટેકનિક જે છે એ એની પાસે હોવા જોઈએ તો ગમા અને અણગમા એક કલાકૃતિ બનતા નથી પોતાને કંઈક ગમે છે કંઈક કલ્પના કરી છે કંઈક રજૂ કરવું છે કંઈક એને કંઈક વિઝન આવ્યું છે તો એનાથી એ કલાકૃતિ બનતી નથી પરંતુ એ આવા ભાવ હૃદયમાં જે પડેલા હોય જે પ્રતીતિ થયેલી હોય અથવા તો જે કંઈક ઈચ્છે છે એસનાઓ જે છે એની જે કલ્પના છે એને રજૂ કરવા માટે ચોક્કસ એની પાસે માધ્યમ હોય તો આ જે સાધન સામગ્રી છે એને કહીશું એ સંગીતકાર હોય તો એની પાસે વાદ્ય હોય એની એનું ગળું એટલે કે કંઠ કેળવેલો હવરો દ્વારા એ વાત કરી શકે અને આ રીતના ઇન્દ્રિય દ્વારા એને પામી શકાય કલાને પામવા માટે ઇન્દ્રિયો જરૂરી છે એમાં ખાસ કરીને બે ઇન્દ્રિય આપણી સક્ષમ હોવી જોઈએ તો ચક્ષેન્દ્રિય અને બીજી જે કર્ણેન્દ્રિય આ આ બંને ઇન્દ્રિયો દ્વારા આપણે જગતને પામી તો આ બાહ્ય ઇન્દ્રિય બાહ્યન્દ્રિયથી આપણે ગ્રાહ્ય કરી શકીએ છીએ એ દ્વારા ભાવક એને પામી શકે છે તો આ રીતની વાત રામનારાયણ પાઠક કરે છે બીજી એક કલાની વ્યાખ્યા આપણે જોઈએ જે સુરેજ જોશીની છે એમાં એને આનંદની વાત કરી છે આનંદ વિશે મારે ખાસ કહેવું છે કે માણસનો બેઝિક જે મૂળ સ્વભાવ છે એ જ આનંદનો છે અને આનંદ જે છે એ આનંદ એને રસમાંથી પ્રાપ્ત થાય છે અને આપણે એને ઉપરિશમાં સરસ વાત કરી છે કે આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એ બ્રહ્મ પણ આનંદ સ્વરૂપ છે એટલે રસો વય સહ એટલે ભગવાન રસરૂપ છે અને આ રસ જે છે એ બિલકુલ જમે અને અને પછી એ આનંદમાં પરિણામ પામે છે આ આનંદ જે છે એ આપણા સ્થૂળ આનંદ કરતા જુદા પ્રકારનો આનંદ છે એટલા માટે કાવ્યશાસ્ત્રીઓ કે મિમંસકો એને બ્રહ્માનંદ સહોદર કહે છે કે દિવ્ય પ્રકારનો આનંદ છે એ આપણા જે સંબંધો છે એ પોતિકા પરાયા કે તાટા સેનાથી પર આનંદ છે અને સુરેશ જોશી એ જ પ્રકારની વાત કરે છે કે આપણે જે કે દરરોજ જીવનમાં અનુભવીએ છીએ એનાથી જુદા પ્રકારની વાત છે આપણું ચિત્ત સમગ્ર રીતે કલાકૃતિનું આકલન કરે અને પછી એમાંથી જે નિષ્પન્ન થાય છે તે આનંદ એ કલાનો આનંદ છે એમ સુરેશ જોશી કે છે આપ સુરેશ જોશીની જે બીજી પણ એક વ્યાખ્યા છે આપણે જે વાત કરી છે પેલી આપણે કલાની વિભાવના આપી રામનારાયણ પાઠક કે જે કલા વિચાર રજૂ કર્યો એની વાત કરી ત્યારબાદ કળાના પ્રયોજનને લગતી બાબત સુરેશ જોશી વિધાન દ્વારા આપે સમજાવી હવે હવે આપણે કળા અને જીવન વચ્ચેના અવિના ભાવી સંબંધની ચર્ચા કરીએ તો એમાં પણ સુરેશ જોષીએ સરસ વાત કરી છે ગુજરાતી કવિતાના આસ્વાદની પ્રસ્તાવનામાં કે કળા કશાની અવેજીમાં નથી કશાનું પ્રતીક નથી કોઈ એની બહારના રહસ્ય તરફ અંગુલી નિર્દેશ પણ કરતી નથી જીવનથી ભિન્ન એવો એ કોઈ અલૌકિક પ્રદેશ નથી એ જીવનનો જ વિસ્તાર છે એને પ્રત્યક્ષતાથી સંવેદ માની છે આ વાત સમજીએ તો કોઈ પણ કલા પ્રવૃત્તિ એ તાત્વિક રીતે તો જીવન સાથે જ જોડાયેલી છે જીવન છે તો અને તો જ કળા છે તો પછી એનો અર્થ એક એવો કરવાનો કે જીવન બરાબર કળા નહીં વાતને એક ફરી પાછું એક ઉદાહરણ થી સમજીએ સાદા ઉદાહરણ થી સમજીએ તો માટી અને માટલું માટી છે એ રો મટીરિયલ છે પણ માટલાનો એક સ્વાયત્ત આકાર છે માટી અને માટલા વચ્ચે મટીરિયલ સરખું છે પણ મને યાદ છે નિસર્ગભાઈ કે ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે આ વાતને એક જુદા ઉદાહરણ થી સમજાવેલી એક વ્યાખ્યાનમાં એમણે ઉદાહરણ આપેલું પાણીનો નળ એમાંથી પડતું પાણી અને ફુવારો બંનેમાં પાણી જ છે પણ સર્જક એક સ્વાયત્ત સૃષ્ટિ સર્જે છે એક એવી સૃષ્ટિ સર્જે છે પડતા અમુક રીતે એને ગોઠવીએ અને જે આકાર સર્જાય છે એ ફુવારો બની જાય છે તો પાણીનો નળ અને ફુવારો જીવન અને કળા મટીરિયલ સરખું છે પણ સર્જક પોતાની સર્જકતાના બળે એ એ કલા એક નવો જ પ્રદેશ નિર્માણ કરી શકે છે બેઝિકલી આપણી તમે તમે સંસ્કૃત અલંકારિકોની થોડી વાત કરી તો ભરતે રસાનુભવની ચર્ચામાં એક વાત કરી છે કે માણસ માત્ર ત્રણ જ અનુભવો મેળવે છે વ્યવહાર અનુભવ આખા જીવનમાં અનુભવો એક વ્યવહાર અનુભવ બીજો યોગાનુભવ અને ત્રીજો રસાનુભવ હવે આ ત્રણેય અનુભવોની વિશેષતા છે કે વ્યવહાર અનુભવ તો થાય જ માણસ માત્ર જીવે એટલે વ્યવહારમાં પડી જ જાય જીવનથી મૃત્યુ સુધી વ્યવહાર અનુભવ થાય યોગા અનુભવ એ સાધનાનો પ્રદેશ છે એ જવલ્લી જ પ્રાપ્ત થાય પણ આ ત્રીજો અનુભવ કલાનો અનુભવ રસનો અનુભવ એવો છે કે જે માણસ પોતે સર્જે પોતે ઈચ્છે ત્યારે વ્યવહારમાંથી કલાના અનુભવમાં જાય પાછો બહાર નીકળી જાય તો વ્યવહાર અનુભવ અને યોગા અનુભવ વ્યવહાર અનુભવો અનિવાર્ય છે યોગા અનુભવ કોઈ સિદ્ધ માણસને જ થાય પણ રસનો જે અનુભવ છે એ માણસ પોતે સર્જે છે અને પોતાની રીતે એમાં પ્રવેશે છે એક એની 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 જગત છે જગતમાં માણસ પ્રવેશે છે 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 અનુભવ કરે અને આવે છે આમ કળા અનિવાર્યતા કલાની વિભાવના કળા પ્રયોજન જીવન અને કળાનો અવિના સંબંધ હવે જોઈએ કલાકૃતિનું અસ્તિત્વ મૃપી જયંત કોઠારી ઉપક્રમમાં લખે છે કલા વિભાવનાની વાત કરતા લખે છે કે કલા ને લલિત કલા પૂરતી કર્યા પછી પણ કલાની વ્યાખ્યા કરવામાં ઓછી મુશ્કેલીઓ નથી સૌથી પહેલી મુશ્કેલી કલા પ્રવૃત્તિ આનંદ ભરાય છે સર્જક ચિત્તમાંથી અને અનુભવમાં એ પૂરી થાય છે વચ્ચે છે કલાકૃતિ આ ત્રણેયને એક નાનકડી વ્યાખ્યામાં કેવી રીતે સમાવી શકાય મુદ્દો આ છે કલાની જ્યારે આપણે વ્યાખ્યા કરતા હોઈએ ત્યારે કલાકૃતિના અસ્તિત્વની તપાસનો છે જે ચાર રીતે આરંભી શકીએ આપણે એક કલાકૃતિનું અસ્તિત્વ સર્જક ચિત્તમાં છે બીજું ભાવકચિત્તમાં છે ત્રીજું કલાકૃતિ કશોક ને કશોક આશય ધરાવે છે એમાંથી જન્મે છે અને ચોથું એને એ કયા માધ્યમમાં વ્યક્ત થાય છે તે છે તો સૌથી પહેલા સર્જક ચિત્ત વાત કરીએ ડોક્ટર સીતાંશુ યશંદ્ર આ વાતને એક ઉદાહરણથી સમજાવે છે કે કલાકૃતિનું અસ્તિત્વ એ સર્જકના ચિત્તમાં રહેલું છે સર્જક ક્યાં છે કલાકૃતિના આરંભની ક્ષણોમાં સર્જક છે એ યશ ચંદ્ર એક ઉદાહરણ આપે છે એ એક બાજુ એ વૃક્ષનું ઉદાહરણ આપે છે કે એક બાજુ મૂળ છે જુદી જુદી અનુભૂતિ દરેક માણસ કરે છે એ મૂળ છે અને ફળ ફૂલ ઘટા એટલે શું તો કે જગત સમક્ષ પૂરેપૂરી દેખાય તેમ સમય અને સ્થળમાં કલાકૃતિઓ તો પછી સર્જક ક્યાં છે મૂળ અનેક રસ આવીને ભરે છે પણ જે થકી કરે છે કે એ તબદીલ કરે છે એ રસને ફળ ફૂલ અને ઘટામાં તો આખી વાત એ રીતે સમજી શકીએ કલાકૃતિ નું અભિવ્યક્તિ બીજો મુદ્દો નિસર્ગ ભાવક નો છે તો ભાવક ક્યાં રહેલો છે આપ જરા કરો સમીરભાઈ ભાવક મેડમ કહ્યું તેમ કે સર્જક પછી કલાકૃતિ અને પછી ભાવક આખી એક પ્રક્રિયા છે અને ત્યારે સર્જન પ્રક્રિયા પૂરી થતી હોય છે ભાવક પાસે પણ ચોક્કસ પ્રકારની સજ્જતા હોવી જોઈએ તો જે કલાને માની શકે જેમ તો શાસ્ત્રીય સંગીત છે તો એ માનવા માટેની રાગની સૂઝ હોવી જોઈએ તો આપણે માની શકીએ શાસ્ત્રીય નૃત્યમાં પણ એવું છે એટલે એના પણ કલાની સજ્જતા કલાના અનુભવ માટેના પણ એમાં અને માણસે પોતાના રસ અને રુચિ કેળવવા જોઈએ તો જ એ કલા પામી શકે આખું વિશ્વ જે છે એ સૌંદર્યથી ભરેલું છે પરંતુ એના માટે આપણી ઇન્દ્રિયો સક્ષમ હોવી જોઈએ ખાસ કરીને આંખ અને કાન એ કેળવાયેલા હોય તો જ આપણે કલાનું ભાવન કરી શકીએ આપણે જોઈએ એક સ્લાઇડ દ્વારા કે બિલકુલ કશું નથી અને કઈ રીતના સર્જક જે છે એ સંગીતની આખી સૃષ્ટિઓનું નિર્માણ કરે છે આપણે જોઈ તબલા તો બિલકુલ નિષ્પ્રાણ વાદ્ય છે પરંતુ એની આંગળીઓની થાક પડે છે અને એક માહોલ ઉભો કરે છે સંગીત છે એ શુદ્ધ કલા મ્યુઝિક ઇઝ અ પ્યોર આર્ટ જે કહેવાય છે તે આર્થમાં કે માત્ર તાલ લય સુર આરોહ અવરોહ એના દ્વારા જ એક એક સૃષ્ટિનું નિર્માણ કરે છે તરત જ એ જે ભાવક છે ચિત્તને એ છે તો આ ભાવનની પ્રક્રિયા માટે તમને કહ્યું તેમ કે એક પ્રકારની સજ્જતા હોવી જોઈએ રુચિ પણ આપણી કેળવાયેલી હોવી જોઈએ અને એ વારંવારના આવા ભાવન દ્વારા આપણે સજ્જ થતા હોઈએ છીએ અને જો આપણી સજ્જતા ન હોય તો ગમે તેટલી ઉત્તમ કલાકૃતિ હોય તો એ ભાવક માટે તો એ કશું નથી એવું છે તો કલા તો આ જગતમાં સર્વત્ર વેરાયને પડી છે માત્ર આપણી સંવેદનશીલતા એને પકડવા માટે ગ્રાહ્ય કરવા માટે સક્ષમ હોવી જોઈએ અને કલાની વ્યાખ્યા આપી એ પણ ખૂબ અઘરી વસ્તુ છે કે સંગીત આદિ કલાઓની આવી રૂદ રુદય વિસ્તાર કરનારી સંસારની પારનો અનુભવ આપનારી અને માણસને વ્યવહારની કુટિલતામાંથી મુક્ત રહી આનંદ અનુભવાનો માર્ગ બતાવનારી અસર ન હોત તો તેનો આશરે પ્રાચીન જ આજ પર્યંતના વિચારવાનજનોએ કર્યો હોત નહીં તો આ મણીલા દ્વિવેદી જે કહે છે એની વ્યાખ્યામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કલામાં કઈક એવું તત્વ પડેલું છે એવું સત્વશીલ પદાર્થ છે કે આપણે આજ પર્યંત એને રહ્યા રહ્યા છીએ એ કલા પામતા માણસ એના રોજિંદા વ્યવહારમાં જે ઘણા બધા કામ કરે એને કરવા જ પડતા હોય છે અને ઘણા નીરસ કામ પણ છે જેમ કે બહેનો છે એને રસોઈ બનાવી કપડાં ધોવા ઘર સાફ કરવું આ દરરોજની પ્રક્રિયા છે અને બહુ નિરસ પ્રક્રિયા છે તો આ દૈનિક પ્રક્રિયામાંથી આ રોજિંદી પ્રક્રિયામાંથી આ ગતાનુગતિક કર્મની શૃંખલામાંથી જો કોઈ મુક્ત કરાવનાર તત્વ હોય તો એ કલા છે જ્યાં માણસ જ્યાં વિરામ પામે છે એની શક્તિ વિરામ પામે છે ત્યાંથી કલાની પ્રક્રિયા શરૂ થાય છે એને આનંદ આપે છે ધરા પરથી અધર લઈ જાય છે અને એ રીતે એક આખો એક કલ્પનાનો આખો પ્રદેશ સૌંદર્યનો પ્રદેશ આનંદનો પ્રદેશ એમાં વિહાર કરવા માટે એક મોકળું મેદાન આપે છે અને એટલા માટે માણસ કલાને છીક પ્રાચીન કાળથી અદ્ય પર્યંત પોષતો રહ્યો છે વિકસાવતો રહ્યો છે અને કલા તરફ ગતિ કરતો રહ્યો છે કારણ કે માણસમાં માનો મૂળ સ્વભાવ ત્યાં આનંદ પ્રાપ્તિનો છે સૌંદર્ય પ્રાપ્તિનો છે અને આ આનંદ અને સૌંદર્ય અને રસની સૃષ્ટિ માત્ર અને માત્ર કલા આપે છે અને આ નિર્હેતુક છે તમે એક સરસ કાવ્ય પંક્તિ હોય તો ગમે ત્યાં તમે ગુણગુણાવી શકો છો અને એ કાવ્ય પંક્તિના આસ્વાદન દ્વારા તમે આનંદ પ્રાપ્ત કરી શકો છો બીજી વસ્તુમાં શક્ય નથી ભૌતિક આનંદ પણ મળે છે આઈસ્ક્રીમ ખાવાનો પણ આનંદ છે સારા કપડાં પહેરવાનો પણ આનંદ છે પરંતુ એ આનંદ ભૌતિક આનંદ છે જ્યારે કલાનો આનંદ એ સૂક્ષ્મ આનંદ છે અને માણસને ધરાતી અધર લઈ જાય છે તો આ બધી વાત છે બિલકુલ અને કલાકૃતિની જે અસર છે એ એની વાત તમે સરસ રીતે કરી નિસર્ગભાઈ કે કઈ રીતે કલા અસર કરી જાય છે આચાર્ય ભરતની એક સંજ્ઞા છે ચેતો વિસ્તાર આપણી બુઠ્ઠી થતી બુઠ્ઠી થઈ જયેલી થઈ ગયેલી ઇન્દ્રિયોને ફરીથી સજીવન કરે છે ચિત્તનો વિસ્તાર કરે છે આપણે આપણે એક કૃતિ વાંચ્યા પહેલાનો આપણે અને વાંચ્યા પછી ના આપણે જરા જુદા બની જઈએ છીએ આપણી સંવેદનાઓને એ સંવેદનાઓ કરી મૂકે છે અને એ રીતે આપણે આપણે સારા અને સાચા માણસ બનવા તરફ જઈ રહ્યા છીએ જઈ કલાનો અનુભવ કરીએ ત્યારે એ પ્રક્રિયા છે એટલે આ કલાની અસર છે હવે આપણે વાત કરી સર્જક ચિત્તની ત્યારબાદ ભાવક ભાવકની વાત આપણે કરી હવે કૃતિનો આશય કલાકૃતિ નો કશુંક ને કશુંક આશય થી કૃતિ રચાતી હોય છે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ ઉમાશંકર જોશીની બળતા પાણી કવિતાનું તો આઝાદી સમયે જે ક્રાંતિવીર યુવાનોની આ કવિતા નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો આખી વાતમાં આશય તો ક્રાંતિકારી યુવાનોની વ્યથા અને વેદના નિરૂપવાનો હતો કે એ કેવું કેવું ભોગ આપે છે આ મારે કહેવું છે કે સર્જક કૃતિ કોઈ ને કોઈ આશય આશય ધરાવતી હોય છે પછી એવું બને કે એ આશય સમય જતા એ આશય ની અસર ઓછી થઈ જાય પણ આશય તો હોય જ છે કોઈ આશય વિના કલાકૃતિનું નિર્માણ થાય એ વાત સાથે આપણે કોઈ સંમત ન થઈ શકીએ એવી આ બાબત છે પણ એક વસ્તુ જરૂર છે કે કોઈ પણ કૃતિમાં ઇતિહાસ સાતી અને ઇતિહાસકાલીન આશય અને આશયનું નિગરણ આ બંને એક સાથે થવું જોઈએ તો આ વાત છે કલાકૃતિના આશયની તો આપણે કલાની વિભાવના એની અનિવાર્યતા કલાકૃતિનો સંબંધ કલાકૃતિના અસ્તિત્વની વાત અને એમાં ત્રણ મુદ્દા કલાકૃતિનું અસ્તિત્વ સર્જકની ભૂમિકાએ કલાકૃતિનું અસ્તિત્વ ભાવકની ભૂમિકા એ કલાકૃતિનો આશય અને હવે કલા જે માધ્યમમાં વ્યક્ત થાય છે એ માધ્યમની વાત તો કલા માધ્યમો માધ્યમ કેવળ વાહન નથી માધ્યમ સ્વયં કલાનું એક 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 જીવાતુભૂત એવું તત્વ છે એ કઈ રીતે એ આપણે હવે જોઈએ સંગીત નૃત્ય સ્થાપત્ય ચિત્ર જોયું કે એક સરસ ગીત રચના છે હરીન્દ્ર દ્રવેની પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા અને એ ગીત રચનાને સંગીતમાં મૂકવામાં આવી અને સાથે સાથે એની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી તો એક કલા એ ત્રણ અલગ અલગ રૂપે આપણે જોઈ દરેક કલાનું પોતાનું એક માધ્યમ છે દરેક કલાની પોતાની પોતીકી સાધન સામગ્રી છે એ પોતાની ટેકનિક્સ જે છે એ પણ છે અને એના આધારે કલા શોધતી હોય છે શોભતી હોય છે તો કલા પોતાની નિર્મિત સાધતી હોય છે સાહિત્યની જે માધ્યમ છે શબ્દ અને અર્થ છે આપણે ઉપાદાન સામગ્રી કહીશું શબ્દ અર્થ સહિત કાવ્યમાં આપણે એમ કહીએ છીએ એ રીતે ચિત્રકલા જે છે એ ચિત્રકલાની સામગ્રી જે છે તે ફલક છે રંગ પીછી એ રીતના શિલ્પ કલાની સાધન સામગ્રીમાં એ પથ્થર હોય લાકડું હોય કે કોઈ ધાતુ હોય પછી થોડો છીણી હોય ટાંકણું હોય એના દ્વારા એ સાધ્ય બને છે એ જ રીતે સ્થાપત્ય કલા જે છે એ સ્થાપત્ય કલામાં ઈટ હોય પથ્થર હોય ચૂનો સિમેન્ટ એના દ્વારા આખી સ્થાપત્ય કલાનું નિર્માણ થતું હોય છે સંગીત કલા જે છે એ એ મુખ્યત્વે સંગીત બે કલા બે પ્રકારનું છે કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત તો કંઠીય સંગીત છે એમાં માણસનો કંઠ એ કંઠ કેળવાયેલો કંઠ મધુર કંઠ એના આરોહ અને અવરોહ છે તાલ લય સુર આ બધા દ્વારા સંગીત સધાતું હોય છે તો આ બધા કલાની સાધના માટેના કે કલા પ્રાપ્તિ માટેના માધ્યમો છે આ બધા માધ્યમો તો બિલકુલ સહજ છે શબ્દ અને અર્થ આપણી ભાષા તરત સંકળાયેલો છે જે ભાષા આપણે વાપરીએ છીએ શબ્દ અને અર્થ સાહિત્યમાં પણ હોય છે પરંતુ આ આપણે વ્યવહારમાં જે ભાષા વાપરીએ એના કરતાં જુદો અર્થ અને શબ્દ એનું જે સંયોજન છે એ સાહિત્ય કલામાં આવતું હોય છે અને ત્યારે જ એ કલા બને છે તો આ શબ્દ અને અર્થ એ માધ્યમ છે એને કવિતામાં મૂકવામાં કે એ નવલકથામાં મૂકવામાં સાહિત્યકાર કે જે સર્જક છે એની પૂરી કસોટી થતી હોય છે એ શબ્દ સૌંદર્યથી ભરાઈને રસિત થઈને આવતો હોય એ શબ્દ છે એ પોતેકાઈને આવતો એ શબ્દ છે વિસ્તાર કરનારો હોય એ શબ્દ છે વ્યાપક રીતે વિસ્તરી જનારો હોય છે તો આ શબ્દ એની જે અનંતીતના મૂકી આપી સિદ્ધ કરવી એ સાહિત્યકાર પાસે એની શું જ હોવી જોઈએ એને પ્રકારની રચના રીતિ કે ટેકનિક્સ એની પાસે હોવી જોઈએ અને ઉત્તમ સાહિત્યકાર આ કરતો જ હોય છે એ રીતે દરેક માધ્યમમાં આ રીતે સર્જક જે છે એ પોતપોતાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરતો હોય છે આ પાંચ પ્રકારની કલા વિદ્યાર્થી મિત્રો જેને આપણે લલિત કલા કહીએ છીએ કલા મુખ્ય બે હોય લલિત કલા અને લલિતેતર કલા તો જે કલાનો આનંદ માત્ર અને માત્ર દેહેતુક આનંદ આપણે મળે છે એવી કલા લલિત કલા કહીએ છીએ એવી કલાઓ જે કલાઓ આનંદ તો આપે છે એક પણ કલાકૃતિ પણ એને આપણે આપણા ભૌતિક જીવનનો ઉપયોગમાં પણ લઈએ છીએ અને લલિત કલા લલિતેતર કલા કહીશું આપણે જેમકે ફેશન એ પણ કલા છે એ એટના સુથારી કામ છે આપણું જે ફર્નિચર ઉત્તમ પ્રકારનો હોય આપણે જે ક્રોકરી છે આ બધી કલાના નમૂનાઓ છે પરંતુ એ કલાને આપણે ઉપયોગમાં લઈ વ્યવહાર જીવનના એટલા માટે લલિતથી ઇતર પ્રકારની કલા કહેશું આનંદ આપે છે પરંતુ ભૌતિક જીવન સાથે સંકળાયેલી છે એના ઉપયોગો છે જ્યારે આ પ્રકારના સ્થૂળ ઉપયોગ વગરની જે કલાઓ જે છે જેમ કે ચિત્રકલા એ માત્ર ગમે તે તમે જાણો છો કે અત્યારે કરોડો રૂપિયામાં ચિત્રો વેચાય છે તો એ ચિત્ર માત્ર આનંદ આપવા માટે છે એ તમે પહેરી શકતા નથી એના પર તમે સુઈ શકતા નથી તો એ પ્રકારના સ્થુડ ઉપયોગોથી પર એ રીતના સંગીત કરા છે તમે અત્યારે યુવાન મિત્રો તમે ઈયરફોન કાનમાં નાખીને આખો દિવસ તમે એફએમ રેડિયો સાંભળતા રહેતા હો છો સારા સારા ગીતો ગઝલ સાંભળતા રહેતા હો એનો એ કોઈ સ્થૂળ ઉપયોગ છે જ નહીં તો શિલ્પ કલા કે સ્થાપત્ય કલા જે જે છે એ પ્રકારની જે કલા છે એ આ પ્રકારના સુરઉપયોગોથી પર છે અને છતાં આપણને આનંદની અનુભૂતિ કરાવે છે પ્રતીતિ કરાવે છે તો આ એ લલિત કલા છે એ પાંચ પ્રકારની કલા અને વિદ્વાનો એને ચડતા ઉતરા ક્રમમાં મૂકે છે જેમ કે સાહિત્ય કલાને શ્રેષ્ઠ માને છે પછી એના પછી સંગીત કલા મૂકે પછી ચિત્રકલા પછી શિલ્પ કલા છેલ્લે સ્થાપત્ય કલા કારણ કે એના જે માધ્યમ ઉપાદાન જે છે એ વધારે સ્થૂળ છે જેના સૂક્ષ્મ માધ્યમ છે એને આપણે વધારે ઉચ્ચ કલા કહીએ છીએ થોડા અર્થમાં એ સાચું છે કે જેમ કે સ્થાપત્ય તમારે જોવું હોય તો તમારે તાજમહલ જવું તો તમારે આગ્રા જવું પડે પણ સંગીત કલા કે ચિત્ર સાહિત્ય કલા આપણે કહીએ છીએ કે તમે ગમે ત્યાં માણી શકો છો એક કાવ્યની એક ઉત્તમ પંક્તિ હોય તો તમે ગમે ત્યાં એને માણી શકો છો સંગીત પણ તમે ગમે ત્યાં માણી શકો છો ચિત્ર અને શિલ્પ પણ એ અર્થમાં સ્થાપત્ય કરતા જુદા પ્રકારના એ રીતે એ ક્રમ સાચો છે બાકી કોઈ પણ કલા

પરફોર્મિંગ આર્ટ છે ઉપરાંત આપણે એક વધુ વિભાજન રીતે પણ કરી શકીએ કે ભાવક સાપેક્ષ અને ભાવક નિરપેક્ષાઇટ કમ્પાર્ટમેન્ટ નથી એમ ભાગ પાડી દેવું નથી પણ જનરલ એમ થઈ શકે કે દાખલા તરીકે ચિત્ર છે કે સાહિત્ય છે તો આ કલા એવી છે કે જે ભાવક નિરપેક્ષ છે તમે કવિતા સર્જન થોડામાં બેસીને કરી શકો ભાવક ભાવકનો એક ક્ષણે પ્રવેશ નથી જયારે સંગીત છે નાટક છે નૃત્ય છે એમાં બાળકો બની છે આપણે બીજી વાત કરી ચર્ચાસ્પદ મુદ્દો છે આખો મુદ્દો બહુ સરસ રીતે છે કે કોઈ પણ માધ્યમ પોતાની શક્યતાઓ તાગતું હોય છે એની એની આગવી આગવી આગની ઉષ્ણતા હોય છે કોઈ પણ માધ્યમ કોઈ કલા ઉચ્ચ કે કોઈ કલા કનિષ્ઠ એવું આપણે કહી ના શકીએ દાખલા તરીકે મુલાકાતમાં કહ્યું કે એને કોઈ પૂછ્યું કે તમે સાહિત્યકાર પણ છો અને તમે ચિત્રકાર પણ છો તો બેમાંથી કઈ કલા શ્રેષ્ઠ તો એમણે કહ્યું કે બંને કલાની વિશેષતા અને મર્યાદા છે એમણે ઉદાહરણથી સમજાવ્યું કે માનું કે મારી લીલો રંગ

આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે આ પાદરી શિલ્પ છે અને એના ઉપર કવિતા પણ છે તો જે થઈ શકે એ કવિતામાં ન થાય અને જે વસ્તુ કવિતામાં થઈ શકે છે એ શિલ્પમાં નથી થતું આપણે શિલ્પ જોઈએ તો એમાં જે પાદરી છે એની સરતે અજગેરે ભરડો લીધો છે તો આ ભરડો આ દાબ બતાવવા માટે અને એના ચહેરા ઉપરના જે ભાવો છે

એ છે કરવો દાબ ક્યારે વ્યક્ત થઈ શકે જ્યારે એ એનું શરીર ખુલ્લું હોય ત્યારે જ્યારે કવિતામાં એને ચાલે તો દરેક તમે આપે એમ કહ્યું કે સાહિત્ય છે એ સૂક્ષ્મ માધ્યમ છે તો એ સૂક્ષ્મતા હું નથી માનતો કે એટલી બધી બહુ બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે મારે કેવું છે આ કે દરેક માધ્યમ પોતાની આગવી આગવું ઉષ્ણતામાન ધરાવે છે આગવી શક્યતાઓ તાગવાની કોશિશ માધ્યમની આગવી તાગવાની કોશિશ સર્જક કરતો હોય છે તો આ લાવુકુલ શિલ્પથી લેસિંગે સમજાવ્યું ભૂપેન ખક્કર જ્યારે વાત કરે છે ત્યારે એ પણ કલા કોઈ કળા ને એના માધ્યમથી તમે ઉત્તમ કે મધ્યમ ન કહી શકો કલાના માધ્યમની શક્યતાઓ એ સર્જક કેટલે અંશે તાગી શકે છે એના ઉપરથી એ એની સફળતા એના ઉપર ટકેલી છે

અમે અમે થોડા થોડી ક્લિપ્સ લાવ્યા છીએ કળાનો અનુભવ કેવો નિરતિશય આનંદ કરાવે છે સર્જકતા શું વસ્તુ છે કળા શું વસ્તુ છે એની એની એના ઉદાહરણો અમે આપ સામે આપ સૌ સામે રજૂ કરવા માંગીએ છીએ તો પહેલી જે ક્લિપ છે એ ક્લિપ એક એક લોકપ્રિય ફિલ્મ ગીતની ક્લિપ લીધી છે અમે લતા મંગેશકરે ગાયેલું એક ગીત છે પણ પ્રમાણમાં સુગમ સરળ છે બધા જ માણે તેવી આ એક ગીત રચના તમે બધા જાણો છો એવું એક ગીત અમે રજૂ કરીએ છીએ હવે એમાં એમાં વિશેષતા શું છે એ પેલા સમજાવું પછી આપણે જોઈએ જરા શાસ્ત્રીય સંગીતમાં શબ્દ ગૌણ છે અને સ્વર પ્રધાન છે લોક સંગીતમાં સ્વર ગૌણ છે શબ્દ પ્રધાન છે હવે આપણે આ જે ક્લિપ જોઈ એકદમ લોકપ્રિય ગીતની એક ક્લિપ હતી એની એક ઝલક હતી તો એમાં શું છે તો બંને અંતિમો એકમાં શાસ્ત્રીય સંગીતમાં સ્વર પ્રધાન શબ્દ ગૌણ લોક સંગીતમાં સ્વર ગૌણ શબ્દ પ્રધાન આ બંને વચ્ચેનો સેતુ આ ગીત રચના છે હવે એક બીજા બે તત્વો પણ ઉમેરાય છે અહીંયા મહત્વનું છે સ્વર નિયોજન સંગીતકાર પણ ઉમેરાય છે અને ગાયકની પોતાની 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 સાધના એ ચાર ભેગા થઈને એક પરફોર્મિંગ આર્ટ બને છે તો સૌથી પહેલો કલા અનુભવ આપણે આ ફિલ્મ સંગીતની એક નાનકડી ઝલક જોઈને કર્યો હવે બીજી એક ક્લિપ જોઈએ તો માનવ આકૃતિ છે એમાં વિવિધ ભાવ પલટા સ્થળ સમય અને સંવેદનાના પલટા દરેક 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 બદલાતો આકાર તમે જુઓ અને જુઓ કે કેવા નવા નવા રૂપ એક જ આકારમાંથી સર્જાતા રહે છે અને આપણને જુદી જુદી અનુભૂતિ કરાવે છે એક એક આકૃતિ સર્જાવે છે એ ક્લિપ જોઈએ પછીની ક્લિપ છે એ ભારતીય ચિત્રકલાનું એક પરંપરાગત પણ બહુ જ ઉજ્જવળ પ્રકરણ એમાં સમાયેલું છે રાજા રવિ વર્માનું એક ચિત્ર છે એ ચિત્ર નથી પણ કથા છે નળ અને દમયંતી વચ્ચેનો સંદેશવાહક એવો હંસ હવે આ

નળ અને દમયંતીની કથા નિરૂપતું આ ચિત્ર મિત્રો આપ જોઈ શકો છો મોનાલીસા આપે બધા નામ સાંભળ્યું હોય છે આ લિયોનાર્દો દ વિન્ચી એ નામનો જે ઇટાલિયન ચિત્રકાર છે એનું આ ચિત્ર છે વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર છે લિયોનાર્દો દ વિન્ચી એ બહુ મોટી પ્રતિભા ધરાવતો સર્જક હતો અને માઇકલ એન્જેલોનો એ સમકાલીન હતો એ ઉત્તમ ઇજનેર હતો સારો ચિત્રકાર હતો એ ઉપરાંત એની ઘણી બધી અન્ય કલાઓમાં પણ ગતિ હતી હતીકાલીન એવો જ એનો સમકાલીન એવો એક અન્ય મહાન સર્જક માઇકલ એન્જેલો એ ઉત્તમ સોનેટકાર હતો શિલ્પી ચિત્રકાર અને સ્થપતિ પણ હતો તો એક માણસમાં ઘણી બધી કલાઓ એક સાથે રહેતી હોય એની પણ વાત કરીશું આ રેનેસાકાર જે આવ્યો ઈટાલીમાં એના વિશેની વાત છે તો આપણે માઇકલ એન્જેલોને પણ એ રીતે જોઈએ છીએ આ બે ચિત્રો આપણે જે જોઈએ છીએ તે એટલે આપણે રવિ વર્માના ચિત્રો ભારતીય પરંપરામાં જોયા હવે આધુનિક કલા તરફ જઈ રહ્યા છીએ કલા તરફ તો આ ચિત્ર છે વિશે આપણે થોડું ઘણું જાણતા જ હોઈએ છીએ કે અંદર ગ્રંતોએ ઓગણીસો ચોવીસ જે પાડ્યું ચિત્રકલા સાથે જોડાયેલી માનવના જે અચેતન મનની તપાસ ત્યાં કળાના મૂળ રહેલા છે

નવા સૂચનો નિર્માણ પણ કરતા હોય છે તો આ રીતના એક હનુવાદી લીમા નિર્માણ કર્યું છે અને આપણે આપણે કહ્યું હતું તેમ કે જે રીતના લીમા વેન્જી એ બહુ બહુમુખી પ્રતિબંધો સર્થે છે એવું જ એક અન્ય સર્થે છે વિશે જાણીએ છે એક શિલ્પકૃતિ શિલ્પકૃતિના સર્જક ની શિલ્પકૃતિ ની વાત હવે કરીએ તો મહેતા વાત નિસર્ગભાઈ કરી એક વાત કહી છે કે કોઈ પણ પથ્થર હું જોઉં છું તો મને પથ્થર નહીં એમાં શિલ્પ દેખાય છે બાકી હું એનો વધારાનો ભાગ કાઢી નાખું છું હવે આ જે કૃતિ છે આ કલાકૃતિ છે એમાં બેઝિકલી તો માનવ દેહની એક દ્રશ્ય ભાષા હોય છે આપણે માનવ દેહને આ રીતે જવાબ ટેવાયેલા છે

વિદ્યાર્થી મિત્રો આ સિવાયના જે સ્થાપત્ય કલાના આધુનિક નમૂનાઓ છે પણ જોઈએ કે આપણે ઘરને ચાર દિવાલમાં ઊભું કરી દઈએ છીએ અને બસ બારી બારણા હોય અને આપણું ઘર પૂરું થઈ ગયું એમાં થોડી જરૂરિયાત મુજબના રૂમ્સ હોય એટલે કે બેડરૂમ છે સિટિંગ રૂમ છે કિચન છે પણ એ સિવાય પણ જુદી જુદી આકૃતિમાં આજના આધુનિક સ્થાપત્ય કઈ રીતના જોયે છે ઘરને એના પણ કેટલાક નમૂના આપણે જોઈએ આપણે આપણે સ્ક્રીન પર જોઈ શકો છો

જે સ્થાપત્ય કલાનો નમૂનો છે તે છે તો આ રીતના અલગ અલગ એવા પ્રયોગો પણ થતા રહ્યા છે અને તો મિત્રો મિત્રો આ રીતે આપણે કલાની વિભાવનાથી લઈ અને કલાનું બહુ સુધરી યાત્રા કરી હવે અંતે ભારતીય કલા જગતનો એક કલા જગતનું એક ઉત્તમ પ્રકરણ એટલે આદરણીય કલાગુરુ

জাগ্রত চিত্তকে আহ্বান করি যার সংস্কার মুক্ত উদার আতিথ্যে মনুষ্যত্বের সর্বাঙ্গীন মুক্তি আতিথ্রীন সত্যতা লাভ করে এখান থেকে এই প্রার্থনা মন্ত্র যুগে যুগে উচ্ছ্বসিত হতে থাক বাঙালির পণ বাঙালির আশা বাঙালির কাজ বাঙালির ভাষা সত্য হোক সত্য হোক આજની આપણી સફર બહુ આનંદદાયી રહી કારણ કે કલા નો હેતુ જ આનંદ પ્રાપ્તિ નો છે સૌંદર્ય પ્રાપ્તિ નો છે એટલે કલાના નમૂના દ્વારા જે કલાના પાંચ પ્રકારો અને કલા ની વિભાવના એમાં આપણે ગતિ કરી વિદ્યાર્થી મિત્રો કલાનું જગત એટલું વ્યાપક છે એટલું સમૃદ્ધ છે કે તમે જેટલા એમાં આગળ ધપો એટલું એ વિશ્વ ઓછું પડે માણસ જ્યારથી સંસ્કૃતિ અને સભ્યતાના પથે ચાલતો હતો ત્યારથી એણે કલાનું સર્જન હંમેશા કરતો રહ્યો અને આખા વિશ્વને સમૃદ્ધ કર્યું છે એક વિદ્યાર્થી તરીકે એક માણસ તરીકે પણ આપણી ફરજ એ છે કે એ કલા જે આપણી સમૃદ્ધિ છે આપણા માણસ હોવાનું ગૌરવ છે કે ગર્વ પણ છે એને આપણે પામો અને આપણી જે ચેતના છે એનો વિસ્તાર કરો તો ચેતો વિસ્તાર એની સાથે આનંદ પ્રાપ્તિ અને સૌંદર્ય પ્રાપ્તિ એ આપણે કરવી એ માત્ર એક અભ્યાસક્રમનો વિષય નથી એ જીવનનો પણ વિષય કારણ કે કલા અને જીવન સાથેનો સંબંધ છે માણસ હોઉં એટલે બેઝિકલી કલાવાન હોઉં નીતિશતકમાં સરસ વાત કરે છે ભરતૃહરી કે કલા વગરનો જે કોઈ પણ માણસ છે એ શિંગડા અને પૂછડા વગરના પ્રાણી જેવો છે પશુ જેવો છે તો આપણે એ પ્રાણીમાંથી મુક્ત થવું હોય તો પણ કલાનો સહારો લેવો જોઈએ તો આજે આજની આપણી સફર આનંદદાયી હશે એવી આશા રાખું છું સમીરભાઈનો આભાર માનું છું અને ફરીવાર આપણે મળીએ સંધાનના નવા ક્ષિતિજવાળા પ્રદેશમાં નમસ્કાર થેન્ક યુ